નમસ્કાર, એસ ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ અહેવાલમાં આપનું સ્વાગત છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે આજથી 4 દિવસ માટે આંતરરાષ્ટ્રીય યુરો ગાયનેક 2018 ના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાયનેક વિભાગના નિષ્ણાત ડોક્ટરો હાજર રહ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે આજથી 4 દિવસ માટે આંતરરાષ્ટ્રીય યુરો ગાયનેક 2018નું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર વિશ્વમાંથી 500 જેટલા નામી ડોક્ટર્સ એકત્ર થયા, જેમાં ઓસ્ટ્રેલિયાથી અજય રાને, દુબઈના કોસ્મેટિક યુરો ગાયનેક રૂબી રૂપરાય સહિત યુકે, ઓસ્ટ્રેલિયા, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ તેમજ દુબઈના આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામેલા યુરો ગાયનેકોલોજિસ્ટ હાજર છે. યુરો ગાયનેક 2018માં આ વખતે મુખ્ય વિષય પેલ્વિક ફ્લોર, સ્ટ્રેસ, યુરિન ઇન્કન્ટિન્સ અને એસ્થેટિક ગાયનેકોલોજી વિશે મહત્વ આપવામાં આવ્યું છે, જેમાં વ્યવહારુ અભિગમમાં યુરો ગાયનેકોલોજીના મુદ્દાઓને સમજવા અને તાજેતરમાં થયેલા મેડિકલ ક્ષેત્રે વિકાસને પ્રોસિજર ન સમજાવી રોબોટિક્સ, લેપ્રોસ્કોપી અને વર્જિનલ સર્જરી લાઈવ બતાવવામાં આવશે અને નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા પેનલ ડિસ્કશન, 50 જેટલી લાઈવ સર્જરી અને વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ પેપર પણ રજૂ કરવામાં આવશે. એ એક કોન્ફરન્સ એવી છે જેની અંદર સ્ત્રીઓને લાગતી જે પેલ્વિક ડિલિવરી પછી જે લોકોને તકલીફ પડતી હોય, જેમ શરીર બહાર ખસી જાય, પેશાબનો ભાગ નીચે આવી જાય, ઝાડાનો ભાગ નીચે આવી જાય, એ બધાની જે દુનિયાભરના નિષ્ણાતો છે એ બધા ભેગા થયા છે. બીજી એક છે કે અમે કોસ્મેટિક ગાયનેકોલોજી જે હવે નવી બ્રાન્ચ ઉત્પન્ન થઈ છે, જેની અંદર ગાયનેકની અને પેરિનિયમની કોસ્મેટોલોજીની વસ્તુ છે, એની પણ એક કોન્ફરન્સ આજ દરમિયાન 2 દિવસમાં છે. અને 15 અને 16માં આપણે 15 અને 16 તારીખે બીજી એક આખી કોન્ફરન્સ જે છે એ સ્ટારોટેલ હોટેલમાં છે. આ જે કોન્ફરન્સ છે એની અંદર સ્ત્રીઓમાં ગર્ભાશય કેમ બચાવી શકાય, સ્ત્રીઓની અંદર ડિલિવરી પછી અને ઉંમર જતાં, માસિક જતાં જે મેનોપોઝ આવી જાય, એમાં જે એ લોકોને પેરિનિયમને નીચેના ભાગમાં જે તકલીફ થતી હોય એને અત્યાર સુધી ગર્ભાશય કાઢી નાખીને એનું સોલ્યુશન આવતું હતું. હવે આપણે ગર્ભાશય બચાવવાનું છે અને જે એ લોકો 20-22 વર્ષની ઉંમરમાં જે એમને નીચે પેરિનિયમની પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં આપણે પાછા લઈ આવી શકાય છે, એ બધી કોન્ફરન્સ, એ બધા ઓપરેશન આપણે નિષ્ણાતો કરે છે, લોકો એનાથી શીખશે અને ઇન્ડિયાભરના લગભગ આ કોન્ફરન્સમાં 600 પાર્ટિસિપન્ટ્સ રજીસ્ટર થયા છે. ઇન્ડિયાની અંદર પોપ્યુલેશન છે દોસ્ત, આપણી પાસે 130 કરોડ જનતા છે, જેની અંદર મહિલાઓ છે, જે લોકો કુપોષિત છે, જે લોકોની ડિલિવરીઓ વધારે પડતી થાય છે, એ લોકોનો નીચેનો જે પેરિનિયમનો ભાગ છે, યોનિમાર્ગ છે, ગર્ભાશય છે, પેશાબની થેલી ને ઝાડાની થેલી, એ બધાની અંદર તકલીફ જે થાય એ બધાનો હવે નવે સરેથી વિચારણા થાય છે. એ બધાનું ઓપરેશન કરીને પાછી જેમ એનાટોમિકલ પોઝિશનમાં હતી એ પોઝિશનમાં પાછી એ લોકોને બેસાડવામાં આવે છે. ગર્ભાશય કાઢવું નહીં એ એક આનો મેઇન સંદેશ છે. અને બીજી વસ્તુ છે કે ઉધરસ ખાવને પેશાબ થઈ જાય, સ્ટ્રેસ યુરિનરી ઇન્કોન્ટિનેન્સ, એના માટેની સર્જરી, એના માટેની મેડિસિન અને એના માટેની ચર્ચાઓ આ કોન્ફરન્સમાં થશે. આ લાઇફસ્ટાઇલ અસર કરે છે. જૂના જમાનાઓમાં જ્યારે સિઝેરિયન નહોતા થતા, નોર્મલ ડિલિવરી થતી અને 2 થી વધારે બાળકો થતા, એ બધી મહિલાઓ કામ કરતી, ઘરનું કામ કરતી, કચરા પોતું કરતા હતા, આખું આમ ગાય ભેંસને સાચવતા હતા, તો એ લોકોની પેરિનિયમ અને એ મસલ વધારે મજબૂત હતા. આજકાલની લાઇફસ્ટાઇલની અંદર આ બધી વસ્તુઓ છે નહીં, એના લીધે નીચેનો ભાગનું જે એક્સરસાઇઝ ને બધું થવું જોઈએ પેરિનિયમનું, એ નથી થઈ શકતું, એટલે એ લોકોને પ્રોબ્લેમ્સ વધારે છે. 2018ની અંદર જે આપણે યુરો ગાયનેક કરી રહ્યા છે એની અંદર, સર આપ આવો જે તો દેખો, એસા હૈ 20 સાલ સે મેં ઇન્ડિયા આ રહા હું, હર સાલ આતા હું, લોકો કો મિલતા હું, સિખાતા હું, અપના પરિચય કરવાતા હું, લેકિન ભારત કી નારીઓ કી જો પીડા હૈ યે ઇસકો કહેતે આઈસબર્ગ ટિપ. તો મેં હમ જાનતે હૈ કે દુનિયા મેં 36 સે 40% ઔરતો કો યે તકલીફ હોતી હૈ. યે તકલીફ કેન્સર જૈસી નહીં હૈ, મોત તો દેતી નહીં હૈ, લેકિન હર રોજ મોત દેતી હૈ.
इसमें एम्बेरसमेंट का फैक्टर है, क्वालिटी ऑफ लाइफ का फैक्टर है, लेकिन जो स्त्री लोग है ये चुप के सहन करती है, वो चाहती है कि अपने बच्चों को पढ़ाएं, तो खुद का जो प्रॉब्लम है उसको बैक बर्नर पे लगाते हैं, वो ट्रीटमेंट नहीं लेती है। इससे क्या होता है कि थोड़ा सा सोशल इंटरेक्शन औरतों का कम होता है, उनका एम्बेरसमेंट ज़्यादा होता है, इसके कारण सारे फैमिली को तकलीफ़ होती है। अभी हमारा मकसद ये है कि हम इंडियन डॉक्टर्स को भी पढ़ाएं, हमारे साथ ले जाएं। अभी इंडियन सर्जन्स जो है ये तो बहुत टैलेंटेड है, हम इनसे सीखते हैं। अभी प्रकाश त्रिवेदी सर जैसे हैं, इनको तो दुनिया बुलाती है, तो ऐसा नहीं है कि सर्जन्स की कमी है। क्या हमने करना है तो ये करना है, एजुकेशन करना है, जो इंडियन स्त्रियों को एम्पावर करना है, उनको बोलना है कि आप चुपके से सहन मत कीजिए। ये बात तो सही है, आपके तो 1.3 बिलियन पॉपुलेशन है तो औरतें ज़्यादा है, लेकिन ऐसा है उनको ट्रीटमेंट मिलने की जो अपॉर्चुनिटी है ये कम है, और इसके लिए जितने हम ज़्यादा डॉक्टर ट्रेन करेंगे, स्पेशली फीमेल डॉक्टर्स, अभी तो मेल डॉक्टर्स बहुत हैं लेकिन गायनेकोलॉजी में मेल डॉक्टर्स की भी ज़रूरत है और फीमेल डॉक्टर्स की भी ज़रूरत है, लेकिन हम चाहते हैं कि दोनों इक्वल हो जाए ताकि औरतों को अपॉर्चुनिटी मिले डॉक्टर्स को मिलने के लिए और उनको ट्रीटमेंट मिले, क्योंकि ट्रीटमेंट अभी हर साल बदल रही है। इसके लिए ये कॉन्फ्रेंस होती है, जैसे डॉक्टर प्रोफेसर त्रिवेदी रोबोटिक्स की बात कर रहे हैं, ये अभी बहुत नया है, बहुत हाईटेक है, तो ये कितने लोगों को मिलेगा? काफ़ी कम लोगों को मिलेगा। तो ज़्यादा जब ट्रेनिंग करेंगे, ज़्यादा एजुकेशन देंगे, ज़्यादा अवेयरनेस बढ़ाएंगे तो ज़्यादा सर्जन कर पाएंगे। जैसे कॉस्मेटिक सर्जरी है, अभी हम कहते हैं इसको आप कॉस्मेटिक सर्जरी मत बताइए, अगर आपने बोला कॉस्मेटिक सर्जरी तो औरतें जो हैं वो बोलेगी नहीं, मेरे तो बच्चों को पढ़ाना है, मैंने कॉस्मेटिक सर्जरी करके फिजूल पैसा क्यों खर्चा करना है। तो 80% टाइम ये कॉस्मेटिक सर्जरी नहीं रहती है, ये उनकी फंक्शनल सर्जरी रहती है, लेकिन हमने अगर उसको कॉस्मेटिक सर्जरी बताया तो स्त्री बोलेगी नहीं, मैंने तो अभी किचन लगाना है, बच्चों को पढ़ाना है, ये मुझे इसकी ज़रूरत नहीं है। तो हमने ये बात भी सही है, तो अगर आप उसको कॉस्मेटिक कहेंगे तो मेडिक्लेम बोलेंगे, ये तो कॉस्मेटिक है, नेसेसरी नहीं है। लेकिन हम क्या कहना चाहते हैं कि चाइल्ड बर्थ के बाद जो टिश्यू ट्रोमा होता है उसका रिपेयर करना कॉस्मेटिक नहीं है, ये तो फंक्शनल है, और इसमें सेंसिटिव टॉपिक है सेक्सुअलिटी का। अगर जब हम सेक्सुअलिटी की बात ही नहीं करते हैं, हमको लगता है कि हमने बात ही नहीं करनी है, अगर हम बात नहीं करेंगे तो फिर ये प्रॉब्लम दबा रहेगा, और जब दबा रहेगा तो उसका जो रिफ्लेक्शन है वो सोशल अनहैप्पीनेस में होता है। तो अगर 36-40% लोगों को औरतों को सेक्सुअल डिसफंक्शन है तो इसकी बात हमने करनी है, उसको थोड़ा सा एक्सप्रेशन देना है, और हम ये चाहते हैं कि स्त्रियों को एम्पावर करने के बाद वो जज करे कि ये कॉस्मेटिक है या फंक्शनल है। हाँ, तो अगर हम वेमेन को, स्त्रियों को एम्पावर करेंगे तो वो बताएंगे मार्केट को कि ये कॉस्मेसिस नहीं है, ये बहुत ज़रूरी है हमारे सेल्फ कॉन्फिडेंस के लिए, हमारे फंक्शन के लिए, और ये तो ज़रूरी है कि औरतों को बच्चे तो होने वाले हैं और डिलीवरी तो होने वाली है, और 36% औरतों को डिलीवरी के बाद ट्रोमा तो होने ही वाला है, तो ये प्रॉब्लम जाने वाला नहीं है। तो हम चाहते हैं कि ये जो प्रॉब्लम है इसकी जो हल है, इसका जो हल है ये आसानी से हो, और इसके लिए ये रिसर्च ज़रूरी है, ये टेक्निक ज़रूरी है, ये सर्जन ज़रूरी है, ताकि हम इसकी पढ़ाई करते रहें और इसका जो हल है इसको और आसान बनाए, ताकि और स्त्रियों को इसका फ़ायदा मिले। चमोचा 16 मिलियन बहिराओं ने यूरिन उधरस छीक એમાં લીક થાય અથવા ઉંમર વધે તો એમ પેશાબની થેલી સ્ટ્રેચ થવાની ઓછી થાય, તો ઘણી વખત જોશો તો મોટી ઉંમરે બાથરૂમ સુધી પહોંચે એની પહેલાં યુરિન ચાલુ થઈ જાય। આ સમસ્યા એવી છે ને કે ન કહેવાય ને ન સેવાય, એટલે યુરોગાયનેકના યુરિન લીકની આજે યુરોગાયનેક કોન્ફરન્સનું એક મોટો આધાર યુરિનની સમસ્યા ઠીક કરવાનો છે। એમાં 3 મહત્વપૂર્ણ વસ્તુ થઈ છે, હમણાં જે નવી દવાઓ આવી છે જે અર્જ ઇનકોન્ટિનન્સને એના માટે એ બહુ જ અસરકારક છે, એટલે વ્યવસ્થિત
ડૉક્ટર પાસે પહોંચે તો એનો વ્યવસ્થિત ઈલાજ થઈ શકે. બીજી કે આખી દુનિયામાં ઘણી ટેપો આવી પણ અમુક કારણસર એ ટેપની ક્વોલિટી બરાબર નહોતી. 2002માં બી મેં એ વાત કરી હતી અને પછી ઇન્ડિયામાં 2002-2003માં એક ટી શૂટ કરીને ટેપ જે ત્રિવેદી મેં બનાવી અને વિનિત મિશ્રાએ બી એક ટેપ બનાવી જે એકદમ ઓછા કોસ્ટમાં કોઈ પણ વાપરી શકે અને એનાથી 95% રિલીફ થઈ શકે. યુરિન લીક જે બી હોય એ મિક્સ સમસ્યા બી હોય. મિક્સ સમસ્યામાં ઘણી વખત પહેલાં દવા અને પછી ટેપ આપવું પડે. પછી એના સિવાય યુરોગાયનેકનું ઇમ્પોર્ટન્સ જે આપણા કોલેજિન છે ઘણી બધી ડિલિવરીઓ થાય ડિલિવરીમાં ટાઈમ લાગે તો થેલી નીચે આવી જાય કે થેલી નીચે આવી જાય અથવા થેલી કાઢી હોય એના પછી આખું વજાયના નીચે આવી જાય તો એ બધી સર્જરી પહેલાં એક ઓસ્ટ્રેલિયામાં આપણા જ મિત્ર છે અજય રાણે જેણે એક ડિઝાઇન કર્યું હતું પેરીજી ને એપોજી એ ઘણી વાપરી આપણા યુરોગાયનેકમાં બી કર્યું. એના પછી એ બધી મેશનો હવે ઉપયોગ દૂરબીનથી સજેસ્ટ કરવામાં આવે છે તો એ બધું ઉપરના દૂરબીનથી સરખું કરી શકાય. અને કહેવાનો મતલબ એ છે કે ભારતમાં અને ખાસ તરીકે અમદાવાદમાં અને ખાસ તરીકે આ કિડની હોસ્પિટલમાં જે યુરોગાયનેકનો પ્રોગ્રેસ થયો છે એ આખા ભારતમાં ક્યાંય નથી થયો. એ સૌથી મોટામાં મોટી અગત્યની વસ્તુ છે. ગુજરાતના જ બૈરાઓ નહીં બધા બૈરાઓને આ જરૂરી છે અને એ સમસ્યાને કઈ રીતે હલ કરવાનો અને એની સાથે સાથે આ યુરોગાયનેકમાં માની લો રોબોટિક સર્જરી અને એક નવી વસ્તુ આવી છે કે જે વજાઇનલ રિજુવિનેશન કરીને કે સો એ હમણાં એક્સપેરિમેન્ટલ સ્ટેજ ઉપર છે પણ એનાથી ઘણો ફરક પડે. આપણા મિત્ર અજય રાણે છે અહીંયા જે ગુજરાતી મરાઠી ઇંગ્લિશ ઓસ્ટ્રેલિયામાં છે ને દુનિયામાં વચ્ચે આવી જાવ જી. હેલો નમસ્તે, મેરા નામ ડોક્ટર રૂપિંદર કૌર રૂપરાય હૈ. મેં એક સ્પેશિયલિસ્ટ ગાયનેકોલોજિસ્ટ હું, કોસ્મેટિક ગાયનેકોલોજિસ્ટ હું. અભી ફિલહાલ મેં દુબઈમાં કામ કર રહી હું, લેકિન ઇસસે પહેલે મેં ઇન્ડિયામાં થી મણિપાલ યુનિવર્સિટી સે હું એન્ડ વહાં પે મેં એસોસિએટ પ્રોફેસર રહ ચુકી હું. સો અભી હમ યહાં પે ડોક્ટર વિનિત મિશ્રા કી કોન્ફરન્સ કે લાયે હૈ યુરોગાયનેકોલોજી, જો એક બહોત બડી કોન્ફરન્સ હૈ હમારે લિયે, ક્યોંકિ ઇસ કોન્ફરન્સ મેં હમ બહોત ટેક્નોલોજી જો એડવાન્સ હૈ ઓર જો ભી જીતને ન્યૂ એડવાન્સિસ હૈ રીસેન્ટ એડવાન્સિસ હૈ ઉસકો હમ પોર્ટ્રે કરતે હૈ એન્ડ હમ ઉસકો આગે બઢાતે હૈ. સો કોસ્મેટિક ગાયનેકોલોજી ઇન્ટરનેશનલી શરૂ હુઆ થા યુએસએ મેં ઓર શરૂ હુઆ થા સમ 20-25 યર્સ અગો ઓર યહાં પે ઇન્ડિયામાં ફિલહાલ 2 સાલ સે હમ ઇસકો આગે બઢા રહે હૈ. હમને ઇસકો ઇન્ટ્રોડ્યુસ કિયા થા 2 સાલ પહેલે ઓર અભી આઈ એમ વેરી હેપી ટુ સે કે ઇન્ડિયામાં યે બહોત જલ્દી સે આગે બઢ રહા હૈ. દેર ઇઝ અ બિગ ઇન્ટરેસ્ટ એન્ડ બહોત ડોક્ટર્સ ઇસકો એક્સેપ્ટ કર રહે હૈ ક્યોંકિ ઉન્હોને રેકગ્નાઇઝ કિયા હૈ કે યે કહેને કે લિયે કોસ્મેટિક હૈ લેકિન એક્ચ્યુઅલી યે હમ એક ફંક્શનલ એસ્પેક્ટ કો યાને કે જો જ્યાં બીમારી હૈ ઉસકો હમ એડ્રેસ કર રહે હૈ તો ઇસસે બહોત પોપ્યુલેશન કો બહોત લેડીઝ કો મતલબ ઇટ્સ નોટ ઓનલી કે વો ઓલ્ડ હો યા ઓલ્ડ એજ પે આકે ઉનકો ફરક પડેગા, યંગ લેડીઝ કો ભી ઇસસે બહોત બેનિફિટ મિલેગા. નંબર ઓફ પેશન્ટ્સ યે નંબર ઓફ ડોક્ટર્સ એક્સેપ્ટ નહીં હૈ જી. તો ઇન્ડિયામાં નંબર ઓફ પેશન્ટ્સ અભી જૈસે મુંબઈ જીતી ભી બડી મેટ્રો સિટીઝ હૈ યહાં પે ઓલરેડી મેરે જો કોલીગ્સ હૈ આપ ઉનકો મિલેંગે વો ઓલરેડી ઇસકો કાફી ટાઈમ સે વો ભી 2 સાલ સે ઇસકો પ્રેક્ટિસ કર રહે હૈ ઠીક હૈ. ઓર અભી 2 સાલ સે જબ સે હમને ઇનકો આગે બઢાયા હૈ તો પેશન્ટ્સ આર કમિંગ ફોરવર્ડ, ઇસકી ડિમાન્ડ બઢ રહી હૈ. વી હેવ યહાં પે ડોક્ટર્સ જો આયે હૈ વો ઇવન મધ્ય પ્રદેશ સે આયે હૈ તો કાફી જગહ પે ઓલ ધ બિગ સિટીઝ ઓલરેડી ઇસકો હમ ઇમ્પ્લીમેન્ટ કર ચુકે હૈ. ઓર ઇન્ટરનેશનલી તો ઇટ ઇઝ ઓલરેડી દેર, હમ મતલબ આગે તો હમ બહોત જ્યાદા ચીજે કર રહે હૈ. ઇન્ડિયામાં કઈ મશીન્સ કા આના ભી થોડા બાકી હૈ જૈસે તો વો ભી આયેગા. ફિલહાલ 2019 મેં ભી કાફી ચીજે લોન્ચ હો રહી હૈ, આપ દેખેંગે ઇન ધ કમિંગ યર. સો ઇસમે ઓર આગે હમ ઇસકો લેકર જાયેંગે ઓર આગે ઇસકો યે બઢેગા. મારું નામ છે ડોક્ટર સેજલ અજમેરા, હું મુંબઈમાં જુહુમાં પ્રેક્ટિસ કરું છું અને કોસ્મેટિક ગાયનેકોલોજી આઈ એમ ધ ફર્સ્ટ ઇન્ડિયન જેણે આ કોસ્મેટિક ગાયનેકોલોજીની ફેલોશિપ કરી. હું અમેરિકામાં 2011-12માં ભણીને આવી છું અને લાસ્ટ 7-1 વર્ષથી હવે આ પ્રેક્ટિસ કરીએ છીએ અને હવામાં ઘણા બધા એડવાન્સીસ થઈ ગયા છે રાઈટ. તો આપણું બહુ જ ચેન્જ થઈ ગયું છે લાસ્ટ 5 વર્ષમાં, પણ આઈ થિંક ઇન્ડિયામાં એટલી બધી અવેરનેસ નથી જે વર્લ્ડ ઓવરમાં થઈ છે. જ્યારે અમે ચાલુ કર્યું ત્યારે મેં એટલે ચાલુ કર્યું હતું કારણ કે 2 જણે મને આવીને પૂછ્યું કે ડૉક્ટર તમે આ કરો છો, અને મેં કીધું ના અમે આ ભણ્યા જ નથી એટલે ફેલોશિપ કરી. આવીને ધીરે ધીરે હવે
થેન્ક્સ ટુ મીડિયા ઓલ્સો આઈ વુડ સે કે એનો ઘણો બધો પ્રચાર થાય છે. ઓલ ઓવર ધ વર્લ્ડ પીપલ આર રાઇટિંગ કે ઇન્ડિયામાં કોસ્મેટિક ગાયનેકોલોજી કેવી રીતે ચાલે છે, અને ધીરે 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 મોર એન્ડ મોર પેશન્ટ્સ આર કમિંગ ફોરવર્ડ. સો પેશન્ટ્સ આર વેરી હેપી. આઈ થિંક વેન અ ડોક્ટર ટોક્સ વી ટોક અબાઉટ એવિડન્સ બેઝ મેડિસિન, અને અમે રિઝલ્ટ્સ જોઈએ છે. એકચ્યુઅલી વી ડુ સ્ટડી ઓન ઇટ, અને 80-90% ઓફ ધ પેશન્ટ્સ આર વેરી વેરી હેપી. અને ખાલી સર્જરી નહીં, હવે તો નોન સર્જિકલ મેથડ્સ એટલી બધી આવી ગઈ છે કે પેશન્ટ આવે, કરે ને જાય, એમાં કાંઈ દવા નહીં, કાંઈ પેઇન નહીં, કાંઈ નહીં. અને એમાં જ્યારે 80-90% રિઝલ્ટ આવે ત્યારે લોકો બહુ જ ખુશ થઈ જાય છે. આઈ થિંક એક વાત જે કોઈ બી નથી કરતા, આઈ એમ હેપી ટુ ટોક ટુ મીડિયા, ઇઝ યુરિનરી લીકેજ ઇન્ડિયામાં બહુ જ કોમન છે. ઘણી બધી લેડીઝને ઘડી ઘડી જવું પડે, યુરિન લીકેજ થાય, ડાયપર્સ પહેરવા પડે, એના માટે બી હવે આ સિમ્પલ ટ્રીટમેન્ટ આવી ગઈ છે અને અડધો કલાકમાં ટ્રીટમેન્ટ થઈ જાય. આઈ થિંક ધીસ ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન. હું બધાને વિનંતી કરું છું ઇન્ડિયામાં કે વેન યુ હેવ અ પ્રોબ્લેમ, સફર નહીં, સાયલન્સ નહીં કરો, બહાર આવો, ટોક ટુ યોર ડોક્ટર. ધ ગાયનેકોલોજિસ્ટ ઇઝ અ ગુડ પર્સન, એને કહો કે મને આ વાંધો છે, ટુડે યુરિનરી પ્રોબ્લેમ્સ, સ્ટૂલ્સના લીકેજના પ્રોબ્લેમ્સ છે કે સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ છે. ઘણી બધી ઇઝી ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે જેમાં સર્જરી બી રિક્વાયર્ડ નથી. એટલે બહાર આવો એન્ડ ટોક. હિમાંશુ બંસલ. ઇસ કોન્ફરન્સ મેં ગાયનેકોલોજિકલ ડિઝીઝીઝ કે અલાવા કોસ્મેટિક ગાયની વુમન કી જો પર્સનલ પ્રોબ્લમ્સ હોતે ઉસકે લીએ દો દિન કા અલગ સે એક સેશન રખા ગયા હૈ જિસમે અલગ અલગ તરીકે સે ઉસકી સમસ્યાઓ કો સમજને કી કોશિશ કી જા બતાઈ જા રહી હૈ. હમ લોગ સ્ટેમ સેલ મરીજ કી અપની કોશિકાઓ સે હી ખૂન સે ઓર થોડી ફેટ સે લેકર ઉસકો પ્રોસેસ કરકે વુમન કે અપને પ્રાઇવેટ પાર્ટ્સ મેં ઇન્જેક્ટ કરતે હૈ જિસસે વુમન કે પ્રાઇવેટ પાર્ટ્સ મેં જો જો પરેશાનિયાં હૈ ખૂન કા દૌરાન બઢના ઇચિંગ ડ્રાઈનેસ વો સબ ઠીક હોતી હૈ ઓર ઉસકો એક બહેતર જિંદગી મિલતી હૈ. ઇસ કોન્ફરન્સ મેં અલગ અલગ લોગ અલગ અલગ તરીકે સે વુમન કી પ્રોબ્લમ ચાઇલ્ડ બર્થ કે બાદ મીનોપોઝ કે બાદ જો હોતી હૈ ઉસકો એડ્રેસ કરને કે તરીકો પર ડિસ્કસ કર રહે હૈ ઓર વુમન કો હમ લોગો કા જો તરીકા હૈ વો બિલકુલ નેચુરલ તરીકે સે વુમન કી અપની ટિશ્યુ અપની સેલ્સ કો વુમન કે પ્રાઇવેટ પાર્ટ્સ મેં ઇન્જેક્ટ કરના સ્પ્રિંકલ કરના હૈ જિસસે વુમન કો દોબારા સે સેક્સ્યુઅલ લાઈફ ઓર ડિઝીઝ લાઈફ જિસમે ખુજલી ડ્રાઈનેસ પેન વો કમ હો જાતા હૈ. હમને બીચ મેં 100 સબ્જેક્ટ્સ પે કામ કિયા થા ચેન્નઈ મેં જિસમે કી ગવર્નમેન્ટ ઓફ તમિલનાડુ ઓર એક એનજીઓ ને હમે હેલ્પ કિયા થા. અભી હમારા અગલા પ્રોજેક્ટ ઉત્તરાખંડ મેં ચલ રહા હૈ જિસમે 200 વુમન હમારી પાર્ટિસિપેટ કર રહી હૈ. ખર્ચે કી જહાં તક ઇસમે બાત હૈ, ચૂંકિ વુમન કા અપના હી ટિશ્યુ યુઝ હો રહા હૈ, અપના હી સેલ યુઝ હો રહા હૈ, કોઈ બહાર સે દવાઈ નહીં લગ રહા હૈ, તો ખર્ચા ઇસમે નામ માત્ર કા હોતા હૈ. 5-10 હજાર રૂપિયે મેં ઉસકા ટોટલ કામ હો જાતા હૈ. મેરા નામ પ્રોફેસર ડોક્ટર આશીષ કુમાર મુખોપાધ્યાય હૈ. મેં કલકત્તા સે હું, CSS કોલેજ કા પ્રિન્સિપલ હું ઓર પ્રોફેસર જી એન્ડો ગાયનેકોલોજી એન્ડ ઓબ્સ્ટેટ્રિક્સ કોલકાતા સે હું. દેખીએ યે જો વર્કશોપ ચલ રહા હૈ ના, ઇસમે જો યુરો ગાયનેકોલોજિકલ પ્રોબ્લેમ્સ ઓફ વુમન, મતલબ જો યુરિનરી જો પ્રોબ્લેમ હોતા હૈ, જ્યાદાતર મહિલાઓ કો યે સમસ્યા હોતી હૈ એસે 50 સાલ કે ઉમર કે બાદ, તો યે એક ડિસ્ટ્રેસિંગ પ્રોબ્લેમ હોતા હૈ, વો કિસી કો બોલ નહીં પાતી બેચારા. તો અગર યે લોગ સામને આયે હમારે ઓર હમ લોગ ઇનકા સહી તરહ સે ઇલાજ કરે જો કે યહાં પે દિખાયા જા રહા હૈ, તો ઉસસે કાફી મહિલાઓ કા જો સમસ્યા હૈ વો બિલકુલ દૂર હો સકતી હૈ. તો જરૂરત યે હૈ કે ઇસકો ફેલાના કે એસા જો સમસ્યા કા સમાધાન હૈ વો અભી ઉપલબ્ધ હૈ હમારે યહાં પે ઓર બહોત અચ્છી તરહ સે ઉપલબ્ધ હૈ. યહાં પે દેશ વિદેશ સે બહોત અચ્છા ઓર ઉમદા ગાયનેકોલોજિકલ લેપરોસ્કોપિક એન્ડ રોબોટિક સર્જન્સ આયે હૈ, ઓસ્ટ્રેલિયા સે આયે હૈ, ફિર ઇઝરાયલ સે આયે હૈ, ફિર બાંગ્લાદેશ કે નેપાલ સે, ઓર હમારે યહાં મુંબઈ સે, હમ કલકત્તા સે, ઓર યહાં કા અમદાવાદ કા બહોત પ્રમુખ સર્જન્સ ઉપલબ્ધ હૈ યહાં પે. ઇસકો ફેલાના ચાહીએ ક્યોંકિ યે બહોત હી અચ્છા સર્જિકલ ટેકનિક જો દિખાયા જા રહા હૈ, ઓર યે તો મુજે અભી યે મુજે માલૂમ ચલા કે યહાં પે યે સબ પ્રોસિજર બિલકુલ મુફ્ત દિયા જા સકતા હૈ, તો વો બહોત હી એક કાબિલે તારીફ એક પ્રયાસ હૈ ઓર એક બહોત અચ્છા
हम कहेंगे कि एक प्रयास जो आईकेडी के तरफ से लिया जा रहा है, मैं पूरा पूरा धन्यवाद देना चाहूँगा इसके डायरेक्टर प्रोफेसर डॉक्टर विनीत मिश्रा को, जो कि ये सब इतना सारा सर्जन को इकट्ठा किए हैं और इतना उम्दा सर्जरी वो पेश कर रहे हैं ओटी में। मैं तो हैरान हूँ, मैं कलकत्ता से आया हूँ, मैं हैरान हूँ कि ऐसा केसेस जो कि मिलना बहुत मुश्किल होता है उसका इलाज बिल्कुल फ्री करना, और फिर हमने सुना कि ट्रांसपोर्टेशन कॉस्ट भी दिया जाता है पेशेंट को, मतलब महिलाओं को पहुंचने का एक बहुत ही अच्छा तरीका है जो कि आईकेडी ने लिया है। और मैं पूरा श्रेय देना चाहता हूँ इनका जो डायरेक्टर हैं प्रोफेसर डॉक्टर विनीत मिश्रा, मेरा बहुत पुराना दोस्त है, बहुत ही गहरा दोस्त है, और मैं हैरान हूँ कि ऐसा केसेस, इतना सारा केसेस फ्री ऑफ कॉस्ट किया जा रहा है, और इसको फैलाना चाहिए बात को दूर दूर तक, ताकि महिलाओं जो अपने समस्याओं को लेके हमारे पास आए, हम उनका प्रॉब्लम सॉल्व करने का पूरी पूरी कोशिश करें, और इससे उनका काफ़ी हद तक उनका स्ट्रेस जो ट्रबल जो बोल नहीं पाते वो लोग, घर में किसी को बोल नहीं पाते, ये समस्या का हल हो सकता है, मुझे लगता है ऐसा। मैं डॉक्टर अनुजा भालेरा हूँ, मैं प्रोफेसर हूँ लता मंगेशकर हॉस्पिटल नागपुर में, और 28 साल से बहुत सारे पोस्ट ग्रेजुएट्स को सिखा रहे हैं। मैंने स्पेशल ट्रेनिंग लिया है यूरोगायनोकोलॉजी में अमेरिका के जो डॉक्टर प्रोफेसर शल करके हैं उनसे, और डॉक्टर राजा माहेश्वरी से, और यहाँ पे मैं 2 साल से आ रही हूँ ये यूरोगायनिक 18 के लिए, और ये बहुत अच्छी कॉन्फ्रेंस होती है और बहुत सारा सीखने मिलता है, और विनीत मिश्रा सर ये बहुत अच्छा ऑर्गेनाइज करते हैं, तो हमें आने में भी बहुत आनंद होता है। ये एक्चुअली महिलाओं के लिए तो बहुत इम्पॉर्टेंट है, क्योंकि इतनी सारे ऑपरेशंस हो रहे हैं, तो जितनी भी महिलाएं हैं जिनको कोई भी तकलीफ़ है, कोई भी यानी गायनिक प्रॉब्लम्स है जिसके लिए ऑपरेशन ज़रूरी है, वो ऑपरेशन मुफ्त में हो रहे हैं, ये बहुत अच्छी बात है। और सिर्फ महिलाओं के लिए अच्छी बात नहीं है, लेकिन जो सीखने वाले हैं उनको 2 दिन में 100 ऑपरेशन देखने मिलते हैं, तो उनका भी सीखना बहुत ज़्यादा हो जाता है। अभी देखिए, ये अभी यहाँ पे तो 3 इम्पॉर्टेंट चीज़ें हो रही है, एक तो यूरोगायनोकोलॉजी यानी जो महिलाओं का जो जैसे बदन बाहर आना या कोई गोला होना या गोला होने के कारण बच्चा ना रुकना, ऐसे भी ऑपरेशन हो रहे हैं एक हाथ में, और दूसरी तरफ ये भी है कि जैसे कॉस्मेटिक गायनोकोलॉजी करके जो नया अपकमिंग ब्रांच है ये गायनोकोलॉजी में, उसके भी ऑपरेशन हो रहे हैं ताकि बहुत जन ज़्यादा जन सीख सके उसको, तो मैंने बहुत जनों को फ़ायदा हो रहा है। दिव्येश नासिद साथ है योगेश्वरी नामानुज अनेस गुजरात न्यूज़ अहमदाबाद। તો હાલના સ્પેશિયલ એવામાં બસ આટલું જ હતું, માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ, નમસ્કાર।